રાકેશ દર્શક મિત્રો, જેમ આપણે સૌને ખબર છે કે એજ્યુકેશન અને એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ બાળકોના જીવનમાં એક અલગ જ ઘડતર કરતું હોય છે, અને એ જ ઘડતર પૂરું પાડતું દ્વારકાની પ્રખ્યાત કિડ્ઝી સ્કૂલ અને પ્લેહાઉસ, જે આપણે સૌને ખબર કે આપણા વિસ્તારમાં ખૂબ જ સારું કાર્ય એજ્યુકેશનના ક્ષેત્ર અને એક્સ્ટ્રા કરિક્યુલરના ક્ષેત્રે કરતા હોય છે. આપણી સાથે ખાસ આજે કિડ્ઝી સ્કૂલના ડાયરેક્ટર અમિતભાઈ આપણી સાથે છે. અમિતભાઈ, આજરોજ જયારે તમારી પ્રાઇમરી સ્કૂલ ને સેકન્ડરી સ્કૂલ ના એન્યુઅલ ડે તો થતા જ હોય છે, આ વખતે ફર્સ્ટ ટાઈમ પ્રી નર્સરી સ્કૂલ એટલે કે એલકેજી યુકેજી નું ફર્સ્ટ ટાઈમ એડમિશન ફર્સ્ટ યર હતું દ્વારકા ખાતે ચાલુ થયું એને, અને ફર્સ્ટ એન્યુઅલ ડે એમનો, શું વિશેષ આ વર્ષે કર્યું આપે? બસ આ વર્ષે જે આપણે એમ કહેવાય ને ડિવાઇન સ્કૂલ, જે આપણે વરવાડા છે 1-12 સુધી, એની એક બ્રાન્ચ પ્રી સ્કૂલ માટેની બ્રાન્ચ દ્વારકામાં સ્ટાર્ટ કરેલી છે, અને આજે એ લોકોનું એન્યુઅલ ફંક્શન છે, અને 2 યર્સથી કરી અને 6 યર્સ સુધીના બાળકો બધા પરફોર્મન્સ આપશે, અલગ અલગ એમ કહેવાય ને ડાન્સ થીમ, અલગ અલગ થીમ્સ ઉપર. આ વખતે તમે જ્યારે એલકેજી યુકેજી ને કે પ્રી સ્કૂલના વિદ્યાર્થીઓને આટલું સરસ ફંક્શનનું આયોજન કર્યું, તો શું અલગ તમને એક્સપિરિયન્સ કર્યું? સેકન્ડરી અને પ્રાઇમરીના જયારે એન્યુઅલ ડે થતા હોય છે, તો અત્યારે આટલા નાની ઉંમરના બાળકો પાસે પરફોર્મન્સ કરાવવું ને એક્ટિવિટીઝ કરાવી, શું અલગ અનુભવ થતો હોય છે? અત્યારના જે સ્ટુડન્ટ છે, બાળકો છે, એ ખરેખર અતિ ટેલેન્ટેડ છે. એને થોડોક સ્કોપ મળે, થોડીક ટ્રેનિંગ આપવામાં આવે, તો અત્યારના 3 કે 3.5 યર્સનું બાળક એ સારામાં સારું સ્ટેજમાં પરફોર્મન્સ આપી શકે એમ છે. હવેના બાળકોને પહેલા જેવો સ્ટેજ ફિયર નથી રહ્યો, તો હવે ટ્રેન કરવું અતિ સરળ છે, અને બાળકો અત્યારના એમ કહે ને વેલ ઇક્વિપ છે, વેલ સ્માર્ટ છે. દર્શકો, આપણી સાથે ડિવાઇન સ્કૂલના પ્રિન્સિપલ આપણી સાથે છે. મેડમ, આટલી નાની ઉંમરના બાળકો જ્યારે તમારી સ્કૂલમાં પ્રી નર્સરી માટે એલકેજી યુકેજીમાં એડમિશન લઈ અને પેરેન્ટ્સ તમારા હવાલે એમનું એજ્યુકેશન, એમનું ફ્યુચર છોડતા હોય છે, તો તમે કેવો એક્સપિરિયન્સ કરતા હો છો આ લોકોના ઘડતર માટે? હા, અમે લોકો જયારે આ નાના બાળકોને શીખવીએ છીએ ત્યારે અમને લોકોને ખૂબ જ સારું લાગે છે, કેમ કે ભલે નાના છે બાળકો, થોડું ડિફિકલ્ટ છે એમના માટે, પણ એ લોકો બી કેચઅપ કરી લે છે, અને આખી ટીમ સાથે મહેનત કરી અને એ લોકોને ઓન સ્ટેજ ઉભા કરવા માટે મોટિવેટ કરીને એ લોકો પાસે પરફોર્મન્સ લે છે, એ ખરેખર સારી બાબત કહેવાય. મેડમ, આટલા નાના બાળકો છે, હજી એમની લાઈફમાં પગ જ મૂક્યો છે અને બધું શીખી રહ્યા છે, અને એજ્યુકેશન, સોસાયટી અને લાઈફના પાઠો શીખવતા હો છો, અત્યારે આટલું સરસ એન્યુઅલ ડે નું ફંક્શન ડાન્સ પરફોર્મન્સ કરશે, શું કહેશો? તમે જોયું હશે અત્યારે ફંક્શનમાં નાના નાના બાળકો જે થતા, એ લોકોએ ક્લાસિકલ થીમ છે, પછી એ લોકો આદિવાસી થીમ બેઝ છે, પ્રોપ થીમ બેઝ છે, આવા અલગ અલગ પરફોર્મન્સ બતાવ્યા છે. થોડું મહેનતી છે, પણ છોકરાઓ ખૂબ જ સારું કરે છે, અને એને શીખવાડવાની અમને બી ખૂબ જ મજા આવે છે, કેમ કે એ લોકો અમારી સાથે કોઓપરેટિવ રહે છે, અને અમે આવી વેરિયસ થીમ્સ ઉપર આખું યરમાં અલગ અલગ એક્ટિવિટીઝ ઘણી બધી કરાવીએ છીએ. દર્શકો, આપણી સાથે દ્વારકાધીશ પૂજારી પરિવારના માધવીબેન આપણી સાથે છે, જેમની ટ્વિન ડોટર્સ આજે એન્યુઅલ ડેમાં પરફોર્મ કરે છે. બેન, આજરોજ જયારે તમારી ટ્વિન ડોટર્સ છે, બંને દીકરીઓ આટલું સરસ પરફોર્મન્સ કરવા જઈ રહી છે, અને જીવનમાં એના કરિયરમાં એની લાઈફમાં પહેલા પગલા મૂકતા હોય છે, કેવું એઝ અ પેરેન્ટ્સ તમે કેવો અનુભવ કરો છો? ગુડ ઇવનિંગ ટુ ઓલ ઓફ યુ. સૌ પ્રથમ તો ડિવાઇન સ્કૂલની જે ટીમ છે એનો ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું, જે એન્યુઅલ ફંક્શનની એ લોકોએ જોરદાર તૈયારી કરી છે, ને બાળકોને એપ્રિશિએટ કરવા માટે એટલા બધા પ્રયત્નો એટલા સરસ કર્યા છે કે અમે પેરેન્ટ્સ ખૂબ ખુશ છીએ. અને મારી બે ડોટરનું આજે ફર્સ્ટ પરફોર્મન્સ છે, એટલે અમને પણ ખૂબ ઉત્સાહ છે એમને જોવા માટેનો, અને બીજા બધા બાળકોના પર પરફોર્મન્સ જોઈને અમને પણ ખૂબ જ આનંદ થાય છે, કારણ કે આ લોકો એટલી બધી સરસ મહેનત કરી છે કે આટલી ઉંમરમાં, એટલે કે 2.5 વર્ષથી 5 વર્ષની અંદર જે બાળકો પરફોર્મન્સ કરે એ બહુ અઘરી વસ્તુ કહેવાય, કારણ કે સ્ટેજ ઉપર આવીને ઊભું રહેવું એ જ એક મોટી વસ્તુ છે. તો આપણે પણ બધાએ સાથે મળીને બાળકોને એપ્રિશિએટ કરવા જોઈએ, અને આટલા બધા સરસ પ્રયત્નો માટે, ને બધા ટીચર્સ માટે, ને ડિવાઇન સ્કૂલના સ્ટાફ માટે અમે ખૂબ ખૂબ ધન્યવાદ માનીએ છીએ. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.